એક વસ્તુ છે તો હું ગુંગ્યાત કર્યા કરી તે 4 વાગે હાજર થજો. બીજો ધંધો જ નહીં કર્યો ને, જે અવતાર બધા તો તેમાં ઊંઘે ના આવે રે, ગાયો બેસે ઊંઘે ના આવે. તમે કહો 4 વાગે હાજર થશો અહીંયા જાગજો, 4 વાગે હાજર થશો. તે દિવસ થી પેલી ગાઢ નિંદ્રા ઉડી ગઈ. રાતે એમ જ લાગે છે ઊંઘતા જ નહીં એવું લાગે છે. ભરગી તો ઊંઘે નઈ, તારે એક પગ પર થાક, એક પગ ઊંચો લે, એક પગ ઉપર રહી દે, પાછો પેલો પગ મૂકીને પાછો પેલો પગ ઊંચો લે. ઊંઘો ઊંઘો ઊંઘે છે, બેઠા બેઠા ઊંઘે, પણ ઊંઘો ઊંઘો ઊંઘ હારી આવતી છે. ક્યારે વગર કઈ નાખશે શું કેવાય? મુસલમાન દૂધી મરઘીને જૈનો નો ભો ના હોય, તમારે બીક ના લાગે. ત્યારે આવડે ની દર્શે દાદા એવું કરો, આ બધા ટર્મ ફી આપો તમે. ભરત ને પૂછ્યું નહીં તમે કદાચ, આવરણ એટલે શું એ જ ખબર નહીં ને. તમે ટર્મ ફી માગો છો, ટર્મ ફી જોશે એમ કહો છો. ટર્મ ફી તો એ બધા હંડ જ છે ને. ચારિત્ર માં અમારે કાઢવાનો રહ્યો એમ બતા. તું સિનેમા જોવા રહ્યો ને શું કેવાય? મોહ કે મોહ કેવાય? કયો મોહ? ચારિત્ર મોહ, ડિસ્ચાર્જ. અને બીજા બાના લોકો આવ્યા તે માઇનસ દર્શન મોહ થઈ ગયું. બાકી રહ્યું ચારિત્ર મોહ, એમાં ચાર્જ ના થાય ને. ચારિત્ર મોહ માં ચાર્જ થાય? ચાર્જ જ્ઞાન રહ્યા કરે આખો દાદા. ચાલો પ્યાલ બે પ્યાલ ઘડાઈ ગયો ને, જ્ઞાન રહ્યા કરે. મોક્ષ જવાના નક્કી આવે, મોક્ષ જવાના નક્કી. એ તો ખરા ફેર, એ તો એમાં ફેર ને. પણ આ તો સાધારણ વાતો કાઢવી પડે ને. આપણે બહુ ઉતાવળ કરવાની નહીં કેતા, તેમ સાધારણ વાતો કાઢવી પડે. દાદા કહ્યું છે ને કે હોર્મો ભાવ નથી, હોર્મો ભાવ નથી. ઉતાવળ હોય હવે પેલા હટજો. મળા ને તો આપડે ગમે તે મળા ના, એ રીતે આપડે ઉપયોગ પૂર્વક સમજીને કરવાનું. શું સમજીને? પેલો ચારિત્ર મોહ વર્ત્યા જ કરે, ઠંડક લાગ્યા જ કરે. દર્શન મોહ કહે એટલે ચારિત્ર મોહ ઠંડક વાળો હોય. કેવો હોય? ઠંડક વાળો. દર્શન મોહ જ કહી દે અહીં 5-6 કલાક રહે એટલે તમારો ઉપયોગ રે. શું કરો? પાણી લઈ આવો, ફરણ કરો, પાછળ ફેરવો, આમ ફેરવો, તેમ ફેરવો, પગ ધુઓ, ફરણ ધુઓ, ઉપયોગ રે. દાદા ના હોય તો કઈ ઉપયોગ રહેવાનું મારે કઈ કરવું પડે ને. તો તમે બધા ભેગા થઈને સત્સંગ કરો, બીજું કરો, ત્રીજું કરો, એ ઉપયોગ કહેવાય. અમે તમે સિનેમા જોવાનું ના નથી કહ્યું, ના જશો. જવું હોય જજો, ના જવું હોય નહીં. કારણ કે તમે ચારિત્ર મોહ એક જણા પૂછ્યું કે મને કહે ચારિત્ર મોહ મને સમજણ નહીં પડતી. કે છે શું કે છે? ચારિત્ર મોહ સમજણ નહીં પડતી. તારે મેં કહું વર્તન મોહ. શું કહે? વર્તન મોહ. તને જે મોહ વર્તે છે એ બધો ચારિત્ર મોહ. દાદા મને આજે જ ખબર પડી, એક્ઝેક્ટ એનો મિનિંગ આજે જ ખબર પડી કે આજે ડિસ્ચાર્જ થાય છે મારા, તે ચારિત્ર મોહ જ કહેવાય. એવું 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 સમજ આજે જ પડી. સૌથી શું પડી ચારિત્ર મોહ વર્તન મોહ સમજે પાડે તને ખરેખર એમ જ પડી જાય ને. બાકી શું જેટલું તારા વર્તનમાં આવશે બધો મોહ છે. એક જણા લોકો ક્યાંક મોહ આ દાદા ને પગે આ એ હાથ ફેરે છે તે એમનો મોહ, ને આ હું ફેરવાડ્યો છું મારો મોહ. લોકોને તો એવું જ દેખાય ને કે બે મોહ મોહ છે. અને હું જોણું કઈ ઉપયોગમાં છે, હું ઉપયોગમાં છે. લોકોને તો એમ જ દેખાય ને કે આ મોહમાં છે. કઈ કહો અમને દાદા ઉપર, દાદા દાદા જણાય એવું અમારી મોહમાં લગભગ દેખાય. લોકોને તો એવું જેવું દેખાય એવું કેમ? સત્કાર્ય મોહ કહેવાય છે ને બધું જ, અને અસત્કાર્ય મોહ કહેવાય છે. આ જગત અને સત્કાર્ય તરીકે દેખે
એટલે મોહ કે તમારો ઉપયોગ કેવાય. તમે પગ દોડાવો બોડાવો બધું કામ કરો, નવડાવો કરો, દાંતો કરાવડાવો, એ બધું ઉપયોગ શુદ્ધ ઉપયોગ માં જાય. એ પ્રશસ્ત રાગ કે છે જ્ઞાની પર, પ્રશસ્ત રાગ, પ્રશસ્ત રાગ ને લઈને જે રાખો તમે એથી દાદા છે આ કરો, એ તો ભારે પડી જાય, બોજો લાગે, રાગ ના હોય તો બોજો લાગે. અને પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ મુખ નું કારણ, પ્રત્યક્ષ મુખ નું કારણ એ જ રાગ કરવા જેવો છે કે જેથી બધા રાગ ઉડી જાય. ધનસી રીતે આવડી પ્રશસ્ત રાગ એ ખબર હતી, પ્રશસ્ત રાગ પાંચના છોકરા આવડત તેજ મને જાય એવી લાગે છે. ગુરુ ની સેવા કરે એને મોહ કહે છે, ગુરુ ની સેવા કરે તેને ભગવાન મોહ કહે છે. આત્મા કેવો હશે એકલું જ જાણવાની ખાતર તેને મોહ કહે ભગવાન. શ્યામાં તું આ રહું છું, શું મોહ છે, આત્મા કેવો છે જાણવું છે, એ જાણવું છે. એ જાણ્યા પછી મોહ જાય, આત્મા જાણે નહીં ત્યાંથી મોહ જાય નહીં. તમકી થાય તો મોહ જાય નહીં, કારણ કે ઉપસમ તમકી કહેવાય, ઉપસમ, કારણ કે છ પ્રકૃતિ જાય, ચાર અનંત અનુબંધી ક્રોધ માન માયા લો, પાંચમી મિથ્યા તો મોહની ને મિશ્ર મોહની, અને હાથની સમ્યક તો મોહની એટલી બાકી રહે એ પણ મોહ છે કે સમ્યક તો મોહ તમે શું એ મોરી સારી એ મોહ સમ્યક તો મારી પાસે મોહ બે ગુણાકાર છે. કે આત્મા શું હોય છે ને કેવો હોય છે એ જાણવાની ઈચ્છા બીજી કોઈ પ્રકારની ઈચ્છા જગત બનાવ હોય જેને સમ્યક તો ભગવાન મોહ કરો બોલો. મોહ તો કઈ નથી પોતે, કેટલા ઝીણા હશે ભગવાન. અને આપડા બધામાં જે મોહ જતો રહેલો એટલે આત્મા તો બધી શંકા જ નહીં, જરા કેવી શંકા, સંદેહ જ નહીં. એટલે સહાયક સંગીત કહે છે કૃષ્ણ ભગવાન, એક સહાયક સંગીત એ દેશે આ લોકો કરવું. પણ કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ હતા અને અમને કોઈ ગજું નહીં બિચાર, એટલે એમ જોડે હરકમ નહીં આપણે થાય નહીં. બાકી જ્ઞાનમાં તો એ જ્ઞાનમાં મૂક્યા છે સહાયક સંગીત, પણ એ તો નારાયણ સ્વરૂપ કહેવાય. તો ઘડીમાં પુરસાદ કોને કેવાય એવું પૂછો તમે અમને, અમે અમારે એવું પૂછવું જોઈએ પુરસાદ કોને કેવાય. એટલે એ લોકો પૂછ્યા પુરસાદ 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 કરતા હતા, તું કોણ નથી પૂછી લો કે પુરસાદ કોને કહેવાય. આ ઉપયોગ સહેજ રહે અને પાંચ આજ્ઞામાં રહેવાથી રહે બેવા ફેર પડે ને, પાંચ આજ્ઞામાં રહેવાથી એ પુરસાદ કહેવાય. સહેજ ઉપયોગ જાગૃતિ કહેવાય, એ આપેલી કથા દી કહેવાય. સહેજ ઉપયોગ પેલું પોતાના પુરસાદ કહેવાય, જો પુરસાદ ના હોય સહેજ વાર જતું રહે, પુરસાદ ના હોય તો સહેજ વાળું જતું રહે. અને મુશ્કેલ માં દર્શન કરવાનું, કારણ કે બધા માણસ લોકો દર્શન કરનાર દબાણ હોય ને ત્યારે ફૂલ મુશ્કેલ થાય. શું થાય અને હું એકલો બાજુ બે ત્રણ જોડે બેઠો હોય કઈ ખાસ દર્શન કરવા જાય એટલું જ નહીં, એટલું બધું ના હોય માટે મને દુખતો નહીં. એડ્રેસ આપશે શનિવાર રાત્રે આવું, સવાર થી શરૂ થઈ જશે એનું બધી વિધિઓ માટે તમારી પાસે બોલવું પડી શકે. છે તે પોતા પોતાનું પ્રેક્ટિસિંગ પ્રોટેક્શન કરી શકે, જમે લીતરવાર બીજા વિદ્યાર્થીઓ વાગે નહીં પોતાને ના વાગે, તમને એવું લાગે કે નહીં લાગતો પ્રોટેક્શન કરી શકે ને. મેં તો આ તો અંદર કયુગ નો મોહ, કયુગ નો મોહ શું નિર્મોહી માણ એ મોહી છે, નિર્મોહી હોય ને તે મોહી છે એવા મોહ કાજો પોસિબલ કરીને. રવિવાર છે ને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર શુદ્ધાત્મા બોલવું એ વાણી દોષ લાગે, બોલાય જ નહીં, બોલાય જ નહીં. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા છે શુદ્ધાત્મા બોલાય જ નહીં, બોલવું જોખમ. કોઈ જગ્યાએ બોલતું જોવામાં આવે છે, કઈ જગ્યાએ ક્યાં બોલે આત્મા જાગ્રત થયેલો હોવો જોઈએ. આખું જગત ઉગાડ્યું આંખે ઊંઘે છે, ઉગાડ્યું આંખે ઊંઘે છે, શું કહે પછી શુદ્ધાત્મા બોલે છે, ઊંઘતો માણ બોલે એનો અર્થ શું,
તું જાગ્રત થઈ રહ્યો બોલે સ્વાદ આવે કઈ બાકી બોલે લોકો એવું બોલે ખરા બોલવું તો કોણ ના પડે હું પરમાત્મા જેવું બોલે તો કોણ ના પડે આપણે ના કેમ પડે પોતાની જોખમદારી તો બોલે છે ભણ થયા છે સિદ્ધાર્થમાં બોલાય નહીં સાધુ એ બોલે નહીં સિદ્ધાર્થમાં શબ્દ તો શાસ્ત્રમાં રાખેલો છે પણ સાધુ એ બોલે નહીં સિદ્ધાર્થ થયા છે શી બોલાય એ કઈ ભાન થવું જોઈએ આપણને એની મેરે આવવું જોઈએ એની મેરે યાદ આવવું જોઈએ યાદ કરવું ના પડે એ સમરણ નથી સમરણ તો ભૂલી જાય શું થાય ભૂલી જાય સમરણ આપ્યું હોય કે ભાઈ સહેજાત્મા સર્વ પરમ ગુરુ સમરણ બોલજો રાખજો તે તો ભૂલી જાય વિસ્મરણ થાય શું આ વિસ્મરણ ના થાય શું ભરતભાઈ વિસ્મરણ થતું નથી ને ગટરમાં જ જતું રહે આ મુંબઈમાં જ નહીં નાણું બધું ગટરમાં જ બે રસ્તા બીજો ચાર રસ્તે સદ રસ્તે વપરાય ને તો એટલું કામ હિતકારી સદ રસ્તે એટલે કોઈ માણસ ને માટે કોઈને અડચણ વાળા નહીં કોઈને એના માટે કઈ કરાય થોડું ઘણું તો હિતકારી ખરું નહીં ગટરમાં કનેક્શન બંધ રાખ્યું સાહેબ ગટરનું કનેક્શન બંધ રાખ્યું છે બંધ રાખે તો નિયમો છે ચાલુ રહેવાનું ખોટો ખર્ચો જ નથી રાખ્યો હે ખોટો ખર્ચો હોય તો ગટરમાં જાય સાહેબ કોક ને કામ લાગે એવું આપણું નાણું કામ લાગે કોક અડચણ વાળા ને લોભિયા ને નહીં લોભિયેલા ઉઠાય તો ખોટું કે એને બધા લોભી બનાવે અડચણ વાળો પબ્લિક ને હેલ્પ કરવી એ આપણું ફરજ હોય અને થોડું સાથે રાખી મેળવું પડે ને ગટકી જો ગટ પ્રગટ હોય શું કે છે કમનભાઈ કબીર સાહેબ શું કે છે સબગટ મેરે સાઈયા શું કે છે બધા ગટમાં ભગવાન છે હા ગટ તને કે છે સબગટ મેરે સાઈયા જો આખું સાઈન સમજી ગયો ને ખાલી ગટ ને કોઈ એ કોઈ ગટ છે તે ખાલી નથી કે બલિહારી ઉસ ગટ કી જો ગટ પ્રગટ હોય કે છે શું કે છે એટલું જ આપણું સાયન્સ કહેવા માંગે છે આપણું હિન્દુસ્તાનનું સાયન્સ એટલું જ કહેવા માંગે છે કે જ્યાં પ્રગટ થયું ત્યાં દીવો કરી લેવો આપણે બાકી નકામાં માથા ફોડીએ ચોપડીએ વાંચ વાત કરીએ તો ઉડતું મગજ ચોપડી થઈ જાય શું થયું મગજ શું થઈ જાય હા ચોપડી થઈ જાય આખું આખું ચોપડી ચોપડી યાદ રહ્યા કરે અરે આત્મા ભૂલી ગયો વહુ ભૂલી ગયો ચોપડી યાદ રહી એને કે વહુ યાદ રહી સારી હવે ભૂલે ને આત્મા ભૂલે બે ભૂલે સબગટ બેરે સાઈ ગયા બોલે બધા સબગટ બેરે સાઈયા ખાલી ઘટ ન કોઈ બલિહારી ઉસ ગટકી બલિહારી ઉસ ગટકી જો ગટ પ્રગટ હોય જો ગટ પ્રગટ હોય